નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્વાધ્યાય પોથીનું ત્રીજું ચેપ્ટર છે દ્વિદલ, કે જેને આપણે બોધવાર્તા તરીકે પણ ઓળખી શકીએ. અને એના લેખક કોણ છે? તો કે ડૉક્ટર આઈ કે વીજળીવાળા. તો હવે તમને પેલા વિકલ્પો આપેલા છે એને પેલા વ્યવસ્થિત આપણે શીખી લઈએ, ત્યાર પછી આગળના પ્રશ્નો છે એ જોવાના છે. બરોબર. પ્રથમ વિકલ્પ આવેલો છે, ગામમાં શાનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું? તો કેનું થતું હતું? મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું. ત્યાર પછી બીજું છે કે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવામાં આવી હતી? તો કે મૂર્તિની સ્થાપના છે એ કરવામાં આવી હતી. ત્યાર પછી ત્રીજું છે કે માણસ શિલ્પીની બાજુમાં બેસી ગયો, કારણ કે માણસને શિલ્પીના કામમાં રસ પડ્યો હતો. બરાબર. પછી ચોથું છે, સ્ટોર ક્યાં આવેલો હતો? તો પરદેશમાં આવેલો હતો. ત્યાર પછી સ્ટોરમાં કોણ દાખલ થયું? તો કે એક યુવક છે તે દાખલ થયો. ત્યાર પછી છઠ્ઠું છે કે દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માગી? તો પબ્લિક ફોન માટે છે મંજૂરી માગે છે. ત્યાર પછી છે, યુવકે દુકાનદાર સાથે કેવી રીતે વાત કરી? તો નમ્રતાથી વાત કરી, એટલે કે બી વિકલ્પ છે તમારો આવશે. ત્યાર પછી આઠમું છે કે દુકાનદારનું ધ્યાન ક્યાં હતું? તો કે યુવકની વાતચીત તરફ છે એ દુકાનદારનું ધ્યાન હતું. ત્યાર પછી નવમું છે કે દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો? તો કે ખુમારીનો ગુણ છે એ સ્પર્શી ગયો. ત્યાર પછી દસમું છે કે દ્વિદલ પાઠના લેખકનું નામ જણાવો. તો આપણે ઉપર જ હમણાં વાત કરી એના લેખક કોણ છે? તો કે ડૉક્ટર આઈ કે વીજળીવાળા. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ એક એક વાક્યોના, એમાં માણસ ગામમાં શું જોવા ગયો હતો? તો આપણે ઉપર હમણાં જ જોયું કે માણસ ગામમાં છે નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. ત્યાર પછી બીજું છે કે શિલ્પી શું કરી રહ્યો હતો? તો કે શિલ્પી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. ત્યાર પછી ત્રીજું છે કે શિલ્પી ભગવાનની મૂર્તિ શામાંથી ઘડી રહ્યો હતો? તો કે શિલ્પી ભગવાનની મૂર્તિ આરસ પહાડના પથ્થરમાંથી ઘડી રહ્યો હતો. ત્યાર પછી ચોથું છે કે મૂર્તિને ચારે તરફથી તપાસી જોતા માણસને શું લાગ્યું? તો કે મૂર્તિને ચારે બાજુથી તપાસીને જોતા માણસ. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં ધોરણ 1 થી 12ના દરેક વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વની વાત છે, શેર કરી દો કે ધોરણ 1 થી 12ના દરેક વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન તથા ધોરણ 1 થી 12ના દરેક વિષયની ગાલા સ્વાધ્યાય પોથી છે એનું સંપૂર્ણ સોલ્યુશન એ પણ સમજૂતી સાથે, અને ધોરણ 1 થી 12ના દરેક વિષયની અન્ય તમામ જે કાંઈ પણ પ્રવૃત્તિ આવતી હોય સ્વાધ્યાયન પોથી છે, મોસ્ટ એમ્પી પેપર્સ જે છે ધોરણ 10 અને 12ને લગતા બોર્ડના મોસ્ટ એમ્પી પેપર્સ છે, આ બધાનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે જોવા માટે અત્યારે જ આપણી ચેનલ ડિજિટલ વિદ્યાલય સાથે જોડાઈ જાઓ. ડિજિટલ વિદ્યાલયના દરેક પ્લેટફોર્મ સાથે જોડાઈ જાઓ, કારણ કે બધા પ્લેટફોર્મથી તમને અપડેટ માહિતી છે મળતી રહેશે. તો ખાસ જે પણ મિત્રો નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી, અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જેવી પણ અપડેટ કંઈ માહિતી આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો મિત્રો, હવે આપણે વિડીયો છે એમાં આગળ વાત કરીએ. માણસને કોઈ જગ્યાએ કંઈ પણ નુકસાન ન દેખાયું. ત્યાર પછી પાંચમું છે કે બાજુમાં પડેલી મૂર્તિને શું નુકસાન થયું હતું? તો કે બાજુમાં પડેલી મૂર્તિના નાક પાસે એક નાનો ઘસરકો થયો હતો. શું થયો હતો? તો કે નાનો ઘસરકો થયો હતો. ત્યાર પછી છઠ્ઠું છે કે યુવકે દુકાનદારને શાની ના પાડી? તો કે દુકાનદારે યુવકને કામ આપવાની તૈયારી બતાવી ત્યારે યુવકે તેને ત્યાં કામ કરવાની ના પાડી દીધી. ત્યાર પછી સાતમું છે કે યુવક અડધી કિંમતે લોન કાપવા તૈયાર થયો ત્યારે સ્ત્રીઓ શું ઉત્તર આપ્યો? તો કે સ્ત્રીએ કહ્યું કે જે માણસ અત્યારે લોન કાપે છે તેનાથી તેને કોઈ ફરિયાદ નથી. ત્યાર પછી આઠમું છે કે યુવકે સ્ત્રીને કયું કામ વધારાની રકમ વગર કરી આપવા કહ્યું? તો કે યુવકે વધારાની રકમ વગર ઘરની આજુબાજુનો રસ્તો સાફ કરી આપવા કહ્યું. બરાબર. શેના માટે આપ્યું? તો કે રસ્તો છે એ સાફ કરી આપવાનું કહ્યું. ત્યાર પછી જે 3-4 વાક્યમાં લખો, એમાં પ્રથમ છે કે પેલા માણસના આશ્ચર્યનો સાથી પાર ન રહ્યો એનાથી શું કહેવાય ગયું? તો કે મૂર્તિની સ્થાપના 20 ફૂટ ઊંચા સ્તંભ પર કરવાની છે તે જાણીને પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો એનાથી કહેવાય ગયું કે જો આ મૂર્તિની સ્થાપના આટલી બધી ઊંચાઈએ કરવાની હોય તો આટલી મહેનત શા માટે? ત્યાં વળી કોણ જોવાનું? કે મૂર્તિના નાક પર નાનકડો ઘસરકો છે. બરાબર. આ રીતનો તમારો જવાબ છે એ થશે. ત્યાર પછી બીજું છે કે દુકાનદારને યુવકને કઈ ખુમારી સ્પર્શી ગઈ? તો કે યુવકે સ્ત્રી સાથે વાતચીત પતાવી ફોનનું સ્પીકર બંધ કર્યું, દુકાનદારનો આભાર માન્યો, સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની એક પણ રેખા ન હતી, આવી કે જરા પણ ઉદાસ ન હતો, આ ખુમારી છે એને સ્પર્શી ગઈ. બરાબર. દુકાનદારને આ વસ્તુ છે એ ગમી ગઈ. ત્યાર પછી ત્રીજું છે કે દુકાનદારને કેમ નવાઈ લાગી? તો કે યુવકે ફોન ઉપર સ્ત્રી પાસે કામની માંગણી કરી ત્યારે સ્ત્રીએ ના પાડી, પણ જ્યારે દુકાનદારે યુવકને નોકરી આપવાની વાત કરી ત્યારે યુવકે ના પાડી દીધી, આ વર્તનને કારણે અંત્યત નવાઈ લાગી. ત્યાર પછી ચોથું છે કે યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? તો યુવકે સ્ત્રીને ત્યાં જ કામ કરતો હતો, પણ પોતાનું કામ પેલી સ્ત્રીને કેવું લાગે છે એ જોવા માટે જ યુવકે સ્ત્રીને ફોન કર્યો હતો.
ત્યાર પછી આગળ ચોથો ક્વેશ્ચન છે કે આ વાક્ય છે કોણ બોલે છે આપણે કહેવાનું છે. પ્રથમ છે કે આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી, તો કે નિર્માણ કાર્ય જોવા માટે આવેલો માણસ છે તે બોલે છે, બરાબર. ત્યાર પછી બીજું છે કે એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો, એ કોણ બોલે છે, તો કે શિલ્પી બોલે છે. ત્યાર પછી નહીં ભાઈ લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે, એ કોણ બોલ્યું, તો કે એક સ્ત્રી બોલે છે. ત્યાર પછી ચોથું છે, ચોથું શું છે કે ખાલી જગ્યા છે ભાઈ બોલ, મારે ત્યાં કામ કરીશ, દુકાનદારે કીધું, બરાબર, તો શું પડે છે, ત્યારે તો એ ના પાડી દે છે. એવી જ રીતના આપણે આગળ વધીએ. પાંચમો ક્વેશ્ચન છે કે નીચે આપેલા શબ્દોના સામાનાર્થી કોષ્ટકમાંથી શોધી વર્તુળ કરો અને ખાલી જગ્યામાં લખો. તો આપણે ખ્યાલ જ છે આ રીતના આપણે ચોખ્ઠું કરવાનું હોય છે. દેવળ છે તો શું આવશે, તો કે મંદિર. હવે તમારે ગોતી અને એની સામે શું કરવાનું, જેમ તમને સ્ક્વેર વખતનો છે ને એવી રીતના તમારે મંદિરમાં કરી નાખવાનો. આંકો તો ઘસરકો, પ્રતિમા, મૂર્તિ, પરવાનગી તો મંજૂરી, વિસ્મય તો નવાઈ, અને વિનંતી તો આજીજી. આ રીતના તમારે શું કરવાનું, જે તમને દેખાય છે જવાબ છે એના ઉપર તમારે સર્કલ છે કરી દેવાનું છે. પછી છે સાચી જોડણી, તો જોડણી તો તમે લખશો એવી જ રીતના તમને ટેવ પડશે. પછી છે વિરુદ્ધાર્થી શબ્દો, તો જાણ હોય તો અજાણ, જવાબ તો સવાલ, નીરસ તો સરસ અથવા રસ, બરાબર, નુકસાન તો ફાયદો, ધ્યાન બેધ્યાન, પરદેશ સ્વદેશ, સંતોષ તો અસંતોષ, હાજર તો ગેરહાજર, સ્થાપન તો વિસ્થાપન. ત્યાર પછી આઠમો ક્વેશ્ચન છે કે શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. મંજૂરી તો પરવાનગી, હવે વાક્ય શું બનશે, તો ઓફિસમાં મંજૂરી વિના પ્રવેશવું નહીં. મજૂરી તો કે શારીરિક કામ, તેણે કાળી મજૂરી કરી સંતાનને ભણાવી. આ રીતના વાક્ય છે તમે કોઈ પણ બનાવી શકો છો, બરાબર. શબ્દ આવવો જોઈએ, ટૂંક તો ટૂંકાણ, મેં એને બધી વાત ટૂંકમાં સમજાવી. પછી ટૂંક તો પર્વતનું શિખર હોય, એને ટૂંક કહેવાય. તો કે શેત્રુંજયની દરેક ટૂંક પર મંદિર છે. ત્યાર પછી ત્રીજું છે સાંભળવું, તો યાદ આવું, મને બાળપણની ઘટના સાંભળે છે. પછી સાંભળવું તો શ્રવણ કરવું, એટલે કે આપણે જે સાંભળવાની વાત છે તે મગનભાઈ ધ્યાનથી ક્યાં સાંભળે છે. આ રીતના તમારે સાંભળવાની વાત છે લખવાની છે, પછી તમે કોઈ પણ વાક્ય છે બનાવી શકો છો. હવે દ્વિરૂપ્ત શબ્દોનો વાક્ય પ્રયોગ કરવાનો છે. જોડાજોડ, તો બંને ભાઈઓ સભામાં જોડાજોડ બેઠા હતા, એટલે કે પાસે પાસે બેઠા હતા. પછી છે ખુશખુશાલ, રજા પડતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા. પછી છે હસતા હસતા, બાળકો હસતા હસતા ઘરે જતા રહ્યા. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર, તો એને શું કહેવાય, તો કે શિલ્પી કહેવાય. લીલું ઘાસ, બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ, તો એને આપણે લોન કહીએ. લોન તમે જોઈ જશો, બરાબર બધાએ. ત્યાર પછી અગિયારમું છે પાઠમાંથી વાક્યો શોધીને તેના પ્રકાર સામે લખો, તો પ્રશ્નવાક્ય, તો કે મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપશો, બરાબર. પ્રશ્નવાક્ય કહેવાય, પહેલે છેલ્લે પ્રશ્નાચિહ્ન છે એટલે. પછી ઉદ્ગાર વાક્ય, નિઃશબ્દ બની પહેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. સાદું વાક્ય, એ શિલ્પીને બાજુમાં બેસી ગયો, બરાબર. જો પાછળ જે ક્વેશ્ચન માર્ક આપેલો છે, પછી ઉદ્ગાર વાક્ય છે અને પૂર્ણ વિરામ છે, તો આ રીતના પણ તમે વાક્યને છે ઓળખી શકો છો. પછી બારમું છે કે નીચેના ફકરામાં જરૂર જણાય તે યોગ્ય વિરામ ચિહ્નો મૂકો, બરાબર. યોગ્ય ચિહ્ન આ તમારે ફરીથી આખો વાક્ય ફકરો છે લખવાનો છે, અને જ્યાં તમને યોગ્ય લાગે એ વિરામચિહ્ન લખી દેવાનું છે. ખાસ તમે જોઈ લેજો અને પછી સમજી લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે મેં નીચે વિરામચિહ્નો છે આપી દીધા છે, તમારે સમજી અને લખી લેવાના છે, બરાબર. પછી પ્રવૃત્તિ છે એ બધી જાતે તમારે કરવાની પ્રેક્ટિસ પાડવાની છે. પછી પ્રવૃત્તિ ન આવડે તો કોમેન્ટ કરજો, તો આપણે એના ઉપર વિડીયો બનાવશે પ્રવૃત્તિ ઉપર, બરાબર. બાકી તમારું જે ચેપ્ટર છે ત્રીજું એ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. ન સમજાણું હોય, કાંઈ પણ ડાઉટ રહી ગયો તો ખાસ કોમેન્ટ કરી દેજો. અને જેટલા પણ બાળકો આજે આપણી સાથે નવા જોડાયેલ છે તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલો બેલ આઇકન છે એને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ તમારા ધોરણનો વિડીયો મુકાય તો તમને સીધી નોટિફિકેશન મળી જાય. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.